રાજકોટ બાર એસોસિએશનના તમામ વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને ડીસીપીના પીઆઈ નકુમ દ્વારા ખોટી રીતે જે વકીલોની ઓફિસમાં ઘૂસીને આરોપી જયપાલસિંહ જાડેજા માટે દસ્તાવેજો કરવામાં આવ્યા છે તેની તપાસ અર્થે વકીલોને કંડગત કરવામાં આવી હતી. રાજકોટ બાર એસોસિએશનના તમામ વકીલોએ આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને ડીસીપીના પીઆઈ નકુમ દ્વારા ખોટી રીતે જે વકીલોની ઓફિસમાં ઘૂસીને આરોપી જયપાલસિંહ જાડેજા માટે દસ્તાવેજો કરવામાં આવ્યા છે તેની તપાસ અર્થે વકીલોને કંડગત કરવામાં આવે છે તેવી ફરિયાદ સાથે 250-300 વકીલોએ એકઠા થઈને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રાજકોટ બાર એસોસિએશનના વકીલ અગ્રણીઓએ જણાવ્યું હતું કે ડીસીપીના પીઆઈ નકુમ કાયદાથી વિરુદ્ધ જઈને વકીલોને હેરાન કરી રહ્યા છે. સત્તાનો દુરુપયોગ કરી ખોટી કાર્યવાહી કરી વકીલોની ઓફિસોમાં ખોટી રીતે તપાસ કરે છે. આરોપી જયપાલસિંહ જાડેજાનું ડીસીપી પીઆઈ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેમજ કોર્ટમાં પૈસાના જોરે આરોપી દ્વારા હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આપવામાં આવ્યું હતું. તેવું નિવેદન પણ કરાયું હતું જેથી આરોપીના વકીલે તેઓની સામે કન્ટેમ્પની અરજી તેમજ માર મારવા અંગે અરજી તેમજ માનવાધિકારનું હનન કરવાની અરજી કરી હતી, જેનો ખાર રાખીને ડીસીપી પીઆઈ દ્વારા ખોટી રીતે વકીલોને કંડગત કરવામાં આવે છે. તેની સાથે જ આજે વકીલોએ કોર્ટ કાર્યવાહી બંધ રાખી પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વકીલ મંડળ છેક સુધી લડત આપશે તેવા મૂળમાં દેખાઈ રહ્યા છે. ઘણા વખતથી પોલીસ વકીલોને હેરાન કરવાની એક પ્રવૃત્તિ ચાલુ થઈ છે. તો મતદારોનો જે વકીલો બચાવ કરતા હોય છે એની સામે વકીલો બચાવ ન કરે એના માટે ખોટા પ્રોસિડિંગો ઉભા કરી અને વકીલોને ડરાવવાની એક પ્રવૃત્તિ ચાલી રહી છે. એટલે આ બાબતે અમે અવારનવાર કીધું કે ભાઈ પોલીસ અને વકીલનું ઘર્ષણ રહેવા દો. તેમ છતાં ડીસીબીના પ્રિય નકુમની સામે જયપાલસિંહના કેસમાં જે ફરિયાદો થઈ એને સરઘસ કાઢ્યું એટલે માનવ અધિકાર હનન થયું છે એવી એક કન્ટેમ્પની અરજી થઈ છે, પણ એ કોઈએ સહી કરી અને ત્યાં મોકલો છે કાગળ, તો એના એને એવું કહેવાનું છે કે તમારી ઓફિસમાં તૈયાર થયું છે તો આ સહી કોણે કરી, અને એ સહીના આધારે હવે બધા વકીલોને હેરાન કરવાની જે વૃત્તિ ચાલુ કરી છે. એટલે એનો સ્પષ્ટ ઈરાદો એવો થાય છે કે એને આ જે પોતાની સામે જે ફરિયાદો થઈ છે એ ફરિયાદોમાંથી હટી જવા માટે અને જે યોગ્ય રીતે બચાવ વકીલોનો જે અધિકાર છે એ છીનવવાનું આ એક હિનકૃત્ય કર્યું છે આણે. એટલે આ નકુમ જે છે એને કોઈ પણ સંજોગોમાં રાજકોટ બાર એસોસિએશન સાખી નહીં લે અને એની સામે સખત લડત આપવા માટે આજે 250-300 વકીલો આજે આજરોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાના છે. દીપાંબોજાણી, એસ9 ન્યૂઝ, રાજકોટ.